ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 17 તારાઓ અને સૂર્યમંડળ સ્ટાર્સ એન્ડ ધ સોલર સિસ્ટમ 17.2 તારાઓ ધ સ્ટાર્સ બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ છો? આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે. અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. શું બધા તારાઓ સમાન તેજસ્વી છે? શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે? હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. સૂર્ય પણ એક તારો જ છે. બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો વિશાળ દેખાય છે? તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ? તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે, એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે. સૂર્ય એ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર એટલે કે 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, જે પૃથ્વીથી 40 લાખ કિલોમીટર દૂર આવેલો છે. શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા? કેટલાક તારાઓ તો આનાથી પણ દૂર છે. આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશવર્ષ લાઇટ યર વપરાય છે. તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 3 લાખ કિલોમીટરની છે, એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશવર્ષ જેટલું છે. જો પ્રકાશને તારાઓથી આપણે સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ. મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી? શા માટે તે ફક્ત રાત્રે જ દ્રશ્યમાન થાય છે? હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર તો હોય જ છે, જો કે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા નથી. આકાશમાં લગભગ 2 કલાક કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો. તમે શું નોંધ્યું? શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યા? તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે. જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે. શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે? ચાલો શોધી કાઢીએ. પ્રવૃત્તિ 17.4 મોટા ખંડની વચ્ચે ઊભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો. રૂમમાં આવેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે? તમે તેને તમારા ભ્રમરની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ? પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે.
જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ એ થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે? હવે મને સમજાયું કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો જણાય છે. કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક તારો એવો છે જે જરા પણ ખસતો નથી. આવું કઈ રીતે શક્ય છે? પ્રવૃત્તિ 17.5. એક છત્રી લઈને તેને ખોલી નાખો. સફેદ કાગળના લગભગ 10-15 તારાઓ બનાવો. એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા પર લગાવો. જુઓ આકૃતિ 17.9. આકૃતિ 17.9 મુજબ છત્રી ઉપર તારાઓને લગાવો. હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો. કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય? આ તારો ક્યાં આવેલો છે? જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પણ સ્થિર જ હશે? હકીકતમાં ધ્રુવના તારા નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે. તે ખસતો જણાતો નથી. જુઓ આકૃતિ 17.10. આકૃતિ 17.10 પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરીની નજીક આવેલો ધ્રુવનો તારો. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.